નમસ્કાર. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સ્કોપા અને ભદ્રેશ શાહ પ્રાયોગિક ઇન્ટર સ્કૂલ ક્વિઝ કોન્ટેસ્ટ 2018 માં માધ્યમિક વિભાગમાં આપ સૌનું હું દિલીપ દાસવાળા સ્વાગત કરું છું. અને પ્રાથમિક વિભાગ પૂર્ણ થયો છે. હવે આપણે તેર કેવી નનપરા સ્કૂલના માંડવી હોલમાંથી માધ્યમિક વિભાગ શરૂ કરવા જઈ રહ્યા છે. તમામ સ્પર્ધક મિત્રોને દિલથી શુભેચ્છા. અને જ્યારે તમે એ તમારું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કરવા આવો ત્યારે સમયનો ખ્યાલ રાખજો. આપને માત્ર 5 મિનિટ આપવામાં આવે છે. 4 મિનિટ થશે એટલે 1 બેલ વાગશે, 4:30 બીજો અને 5 વાગે 5 મિનિટ પૂરી થશે એટલે 3 વાગે. તો હું સૌપ્રથમ બોલાવું છું જેન્સી માધ્યમિક વિભાગ જેન્સીને પોતાનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરવા માટે નિમંત્રણ આપું છું. હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. મારી શાળાનું નામ એસપીવી હાઈસ્કૂલ છે. મારું નામ પટેલ જેન્સી છે. મારો આજનો વિષય છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. નગરજનો નમસ્તે. કચરો ના ફેંકો રસ્તે, સ્વચ્છ ભારત સત્યાગ્રહ. ચાલો સંકલ્પ કરીએ સ્વચ્છ સુંદર અને તંદુરસ્ત ભારત બનાવવા સહભાગી બનીએ. જ્યાં જ્યાં ગંદકી ત્યાં ત્યાં માંદગી. સ્વચ્છતા ત્યાં પ્રભુતા. આપણે કચરો કચરા પેટી માં જ રાખવો જોઈએ. સાંભળો અમારા સૌની અરજ, સ્વચ્છતા છે સહિયારે ફરજ. આપણા જીવનમાં સ્વચ્છતાનું ઘણું મહત્વ છે. જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા, જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા, જ્યાં સ્વચ્છતા ત્યાં દિવ્યતા, જ્યાં સ્વચ્છતા ત્યાં તંદુરસ્તી. આ સૂત્ર આપણા જીવનમાં આપણે ગણી લેવા જોઈએ. ગાંધીજી આગળ વધીને સ્વચ્છતા તે પ્રભુતા એવું સૂત્ર પણ આપ્યું છે. શરીરની તંદુરસ્તી માટે શરીરની સ્વચ્છતા જરૂરી છે. શરીર અને સ્વચ્છ કપડાં આપણા મનને સ્વસ્થ રાખે છે અને આપણે તાજગી અનુભવીએ છીએ અને આપણા અંતરમાં પણ વધારો થાય છે. જાહેર આરોગ્ય માટે ઘર અને મહોલ્લાની નિયમિત સફાઈ હોવી જરૂરી છે. આપણે આપણા ઘરના બારીબારણા, ભોયતળિયું, છત, દિવાલ વગેરેની નિયમિત સફાઈ કરવી જોઈએ. ઘરની આસપાસનો વિસ્તાર સાફ ન રહેતો હોય તો તે સુંદર લાગતું નથી. ક્યાંય ગંદકી કે કચરાના ઢગલા ન થવા દેવા જોઈએ. કચરાના ઢગલામાંથી દુર્ગંધ પ્રસરે છે અને જંતુઓનો ઉપદ્રવ થાય છે. બધે જ કચરા પેટીઓની સગવડ કરી કચરો તેમાં જ નાખવો જોઈએ. નેક્સ્ટ, ધરતી પાણી હવા રખો સાફ. ધરતી પાણી હવા રખો સાફ, વરના આની વાલી પીઢી નહીં કરે. અહમ કરે કુછ એસા કામ, અભમ કરે કુછ એસા કામ, જિસસે બની રહે દેશ કી શાન. મેરા શહર સાફ હો ઇસમે હમ સબકા હાથ હો. મેરા શહર સાફ હો ઇસમે હમ સબકા સાફ હો હાથ હો. સ્વચ્છતા મેં ઈશ્વર બસા હોતા હૈ. આપણો દેશ ગામડાઓનો બનેલો હોય છે. ગામડાના લોકોમાં કેળવણીના અભાવે જ્યાં જુઓ ત્યાં ગંદકી ને ગંદકી જ હોય છે. ગંદકીનો પાર નથી હોતો. ગામડાના લોકોના ઘરના આંગણા જ ઉકાળા બની ગયા હોય છે. લોકો ખુલ્લામાં કુદરતી હાજતે જાય છે. લોકો ગમે ત્યાં થૂકે છે, નાક સાફ કરે છે, તેથી ગામડાના લોકો રોગના ભોગી બને છે. શહેરની ચાલીઓમાં પણ અને ગલીઓમાં પણ આવા જ પ્રકારની સ્થિતિ
કેટલીક નિશાળોમાં શિક્ષણ કાર્યની શરૂઆતમાં જ સફાઈ કાર્યક્રમો રાખવામાં આવે છે અને નહીં તાલીમ સે શરૂ હુઈ હૈ યે બુનિયાદ નહીં તાલીમ સે શરૂ હુઈ હૈ યે બુનિયાદ એ શિક્ષણનું સૂત્ર છે વળી શ્રમ શિબિરો અને સામૂહિક કાર્યક્રમો આપણી આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવા માટેનો મહાન યજ્ઞ છે આપણે આ યજ્ઞમાં જોડાવું એ મહત્વનું છે સભે ચાતે કે સર જગત સ્વચ્છતા એ સ્વચ્છતા તાજેતરમાં માનનીય શ્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાન કાર્યક્રમમાં મેક ઇન ઇન્ડિયા દ્વારા સ્વાવલંબન સ્વચ્છતા અને ટોયલેટની વાત કરી હતી બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ અને વિશ્વ અહિંસા દિન સાથે સ્વચ્છતા દિનની પણ ઉજવણી કરવાનો અનુરોધ કરાયો છે બાળકોને સ્વચ્છતાના પાઠ ઘરતુંથી મળે છે શિક્ષણ કાર્યની શરૂઆતમાં જ સફાઈ કાર્યક્રમ કરવો અને દરરોજ સફાઈ કરી એ આ મોટો મહાન યજ્ઞ છે આ યજ્ઞમાં સૌએ જોડાવવું જોઈએ અને જવાબદારી ઉઠાવવી જોઈએ જો આપણે આ જવાબદારી ઉઠાવીએ તો જ સ્વચ્છતા તે પ્રભુતા એવું સૂત્ર સાર્થક થાય થેન્ક યુ સમજી ગયા હશો કે મારો વિષય શું છે વિકાસના પંથી ગુજરાત નેક્સ્ટ ગુજરાતની વિકાસ યાત્રા ફક્ત ભારતમાં નહીં પરંતુ વિશ્વમાં પણ જબરદસ્ત વખાણ કરવા લાયક છે દુકાળ વાવાઝોડું અને રેલ જેવી પરિસ્થિતિમાં પણ ગુજરાતે પોતાની વિકાસ યાત્રા શરૂ જ રાખી હતી 3 વર્ષની અંદર રેકોર્ડ કરી શકાય તેવી વિકાસ યાત્રા શરૂ રાખી હતી ગુજરાતની વિકાસ યાત્રાનું બીજું પાસું એ છે કે તેને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે પહેલું ખેતીવાડી બીજું ઔદ્યોગિક અને ત્રીજું સેવાકીય નેક્સ્ટ ગુજરાતમાં ઓગસ્ટ 2015માં નાની ગાડી અને કારનો ટોલ ટેક્સ માફ કરવામાં આવ્યો હતો ગુજરાતના જુદા જુદા શહેરોમાં બસની સુવિધા કરવામાં આવી હતી જેનાથી લોકોનું સ્થળાંતર સહેલું બને નેક્સ્ટ ગુજરાતમાં ઔદ્યોગિક ક્રાંતિનો ઘણો ઊંચો છે ઔદ્યોગિક વિકાસના કારણે લોકોને રોજગારી મળી રહે છે નેક્સ્ટ 2003માં વાઇબ્રન્ટ ગુજરાતે રાજ્યની અંદર ઘણા મોટા પાયે દ્વિવાર્ષિક રોકાણની શરૂઆત કરી હતી એ જ સમયે જમીનની ઉપલબ્ધિ નીતિ સરકાર દ્વારા અમલમાં આવી હતી આ સરકારે એવું વચન આપ્યું હતું કે ઔદ્યોગિક ક્રાંતિના આવવાથી લોકોને કોઈ પણ જાતનો અન્યાય થશે નહીં તેમજ 2004થી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો
from Sadhyaran High Medium School. ઓડિયન્સ માં બેઠેલા દરેક ને એક વિનંતી છે કે અહીંયા કોઈ જો પ્રેઝન્ટેશન કરતું હોય તો પ્લીઝ તમારો અવાજ બંધ કરો, ને જો અવાજ કરવાની એટલી જરૂર હોય તો આ પેસેજ ની બહાર તમે કરી શકો છો, જેનાથી ઉપર જે પ્રેઝન્ટેશન કરે છે તેનો અવાજ અમારા સુધી પહોંચે. Now continue. And in like good morning to one and all. First of all, I want to introduce myself. Myself Bhadresh and I am from Sarvajanik English Medium High School. I want to start my presentation with a poem. Gaon gaon aur shahar shahar mein ye samjhao, swachhta ko aadat banao, swachh rahe Bharat hamara, yahi sab to hai humka, hum sabka nara. Swachhta ko aadat banao, swachh rahe ye duniya mein, yahi sab hai sabka nara. So, by this poem, you can well know of my topic. Topic is cleanliness is next to godliness. Cleanliness is very important for our spirit and body. We should remember that cleanliness is not responsibility of our Prime Minister only. It is responsibility of each and every citizen that are living in our country. We get freedom under the leadership of Gandhiji, but Gandhiji view is that sanitation is more important than our independence. Hamari azadi se zyada zaruri hamara shauchalaya. What is cleanliness? I want to say some quotes about cleanliness. Cleanliness is a state of being clean and free from the dirt. गंदगी से फैलाने से जिस वातावरण में नहीं आत्मा और मन भी मैला होता है, इसलिए गंदगी फैलाना बंद कर दो. What is cleanliness? Cleanliness is very important for the all aspects of our life. That's why nowadays we select other countries for our education level and living life also. That is not the whole truth. The whole truth is that the cleanliness of our countries will attract us. So if we clean our country India, then we can also attract other people for our education life also and living life also. Then benefits of cleanliness. I want to say some points about benefits of cleanliness. God gave us green, now let's keep it clean. So it is said that cleanliness is next to godliness. We can attain health and happiness only when our surroundings are clean. That's why our respected Prime Minister Narendra Modi had started Swachh Bharat Abhiyan on 2nd October 2014 at Rajghat at Delhi. Let me follow the rules, keep our surroundings clean and contribute in the progress of our country. How to increase cleanliness? First of all, I want to say that some points how to increase cleanliness. First of all, cleanliness is started at home and then school and colleges where we are studying and then government places and then private places. Keep cleanliness. I want to say that cleanliness is not a movement, it is a habit. We always remember, don't spread germs, we wash our hands before and after meal. So, one who maintains cleanliness keeps away from disease. So, cleanliness is a part of our faith. Cleanliness starts from you and me. First of all, I want to say that our countries are home, we should not make it dirty. As we get respect from our country as a citizen, we should join our hands and try our best to make our country successful. Result of cleanliness. In this life, I only want to quote a poem in English. That look around and walk around, breath clean air, don't litter the ground. And I also want to follow this. In this slide, I want to say some quotes that are present in this slide. That is, हर सभी लोगों की एक ही है दवाई कि घर में करो साफ सफाई. स्वच्छता बनाओ घरों को सुंदर बनाओ. Thoughts that are suitable for cleanliness. I think toilets are more important than temples. No matter that how many temples were gone, because we are not going temples to get salvation. Cleanliness promotes better health and stopping pollution is the best solution. These are the some quotes that are present in our presentation and I want to tell clean city, or yeh hai mera dream city and I want to live in my dream city. Keval बॉर्डर पर रहकर गोली खाना ही देश सेवा नहीं है, अगर यहाँ पर रहकर गुटखा खाकर थूकना भी छोड़ दो साहब तो भी ये देश के लिए बहुत बड़ी बात हो जाएगी. क्लीनिनेस शुड बी द मस्ट द हाईएस्ट प्रायोरिटी इन ऑल होम्स फॉर द चिल्ड्रन सो द लिटल वन कैन लर्न इजीली फॉर बिकॉज क्लीनिनेस इज द मोस्ट इम्पॉर्टेंट थिंग इन आर कंट्री एंड इट विल बी बेनिफिट आर इंडिया. क्लीनिनेस एंश्योर्स अ हेल्दी माइंड एंड अ हेल्दी बॉडी सो बी क्लीन बी हेल्दी.
There are the some quotes that are present in our presentation, and I want to say that when there is inner and outer cleanliness, then it approaches godliness. Green plants are the first step for cleanliness, so we should show green plants. At last, I heartily thank you very much, and as last, I only want to say that I am giving a presentation for not only rank, but this, that with this hope that you will follow this in your real life. At last, I want to quote a quotation that अगर आज की पीढ़ी को अगर सुरक्षित रखना चाहते हो तो बी क्लीन बी क्लीन. थैंक यू. मयंक अरुण सद्यारो इंग्लिश मीडियम त्यारबाद मोहित तैयार रहे से मैग्निफिसेंट गुड आफ्टरनून A magnificent good afternoon to all of you. Myself Sharma Mayank, and I belong to Sarvajanik English Medium High School. And now my presence starts with a quote: "Arise, walk, not stop till the goal you aim." So I think you all guess what's my topic. Yes, my topic is our special personality, Swami Vivekananda. Swami Vivekananda, whose real name is Vishwanath Datta, born in 12th January 1863, was an Indian Hindu monk. He was credited for bringing awareness among people and credited for unity among the people. And he was the hero for the introduction of Indian philosophies like Vedanta and Raja Yoga. And his mother name is Bhumeshwari Devi and father name is Vishwanath Datta. And talking about his education life, his education life was very complicated. At the age of 8, he was enrolled at Swami Vidyasagar Ishwar Chandra Institution where he take study and Swamiji is his first rank in the presidency college. And here is in 1881 Swami Vivekananda first rank. Swami Vivekananda finished his Bachelor of Arts in 1884. And next slide I will talk about is relationship with Ramakrishna. We all know Ramakrishna was the guru of Swami Vivekananda, and Ramakrishna first met Swami Vivekananda first met Ramakrishna in 1881, where he wanted to spiritual focus on his life after his own father's death in 1884. And Ramakrishna introduction to Swami Vivekananda first in the literature class at the General Assembly Institution. And next is Swami and youth. The youth of India should be implemented by the Swami Vivekananda, and that will be the best benefit for the youth. And the Swami is and first visiting in the West. Vivekananda started his journey to the West on 31st May 1893 and visited cities of Japan, China and Canada. And then he introduced the Indian Sanskriti and cultures. And next slide, Swamiji's speech in Parliament of World Chicago. That was one of the most important speech of Swami Vivekananda in Parliament of World Chicago, where he gets the 2 minutes of standing ovation, and that moment was a proud moment for each and every citizen of India. Next slide, why Narendranath Datta honored as Swami? That Swami means one who could know himself and the master of himself. One who could know himself and the master of himself. Amazing facts about Swamiji that I think you don't know. After his father's death, their family is begun to reach to poverty, and they have no food to breakfast. In many mornings, Swami Vivekananda told his mother that he had lunch invitations, and he go outside the home. And because of that, his family members get desperate, last sharing his food. And next slide, another facts about Swamiji. And some words about Swamiji: strength is life, weakness is death. And the main quote of Swamiji is, Jai Ishwar ke Jai Dharm, koi vidwan vasu muchi na sake, Jai Ishwar ke Dharm, koi vanatma mukma rokna na dukwana muchi sake, Te Ishwar ke Te Dharm ke Hum maanto nanchi. Jeni paas shresh vichar hoi se, Te kalyane sake le rahi sakto nanchi. And next slide is, some person can't believe in God until you believe in yourself. Take risk in your life. If you lose, you can die. If you win, you can win. And next slide is Suvichar. Sabhi Shakti Tumhari Bhitar Hai, Usse Jaanne Ke Sirf Ved Hai.
The day of the death. On 4th July 1902, Swami Vivekananda, gone to his monastery and told him not to disturb. After his monastery, Swami Vivekananda died at 9:20 p.m. And according to his students, that the first cause of death is the involved in mind sense and achievements. His fourth achievements is there: Buddha's composition, task breaker, woman's freedom, influence, freedom factor. And the and soft words, everything is easy when you are lazy, but nothing is easy when you are busy. Thank you. આ હતા મયંક. હવે આવશે મોહિત, ત્યારબાદ જય. નવનિર્માણ વિદ્યાલય, મોહિત ફ્રોમ નવનિર્માણ વિદ્યાલય. જ્યારે પ્રણયની જગતમાં શરૂઆત થઈ હતી ત્યારે પ્રથમ વકૃત્વ સ્લાઇડ શોની રજૂઆત થઈ હતી. અહીં ઉપસ્થિત માનનીય મહેમાન શ્રી, આચાર્યશ્રી, શિક્ષકગણ તથા દરેક શાળામાંથી આવેલા મારા બાળ મિત્રો, આપ સૌને મારો હાર્દિક નમસ્કાર. હું પાટીલ મોહિત બાલુભાઈ, નવનિર્માણ વિદ્યાલય નાઇક, નવ કમા ભણતો વિદ્યાર્થી. તમને જોઈને આજે વાજળાઓને વરસવાનું મન થશે, ફૂલોને ખીલવાનું મન થશે. તમને જોઈને આજે મને કઈ બોલવાનું મન થશે. 2 ઓક્ટોબર 1869 અને પોરબંદરમાં જન્મેલા અનેક નામથી પ્રસિદ્ધ થયા બાપુ, રાષ્ટ્રપિતા, તો મિત્રો આપ સૌ જાણી ગયા હશો. આજનો મારો વિષય છે મોહનદાસ કરમચંદ ગાંધી. મોહનદાસ કરમચંદ ગાંધીના માતાનું નામ મુતળીબાઈ અને તેમના પિતાનું નામ કરમચંદ ગાંધી. જ્યારે મહાત્મા ગાંધી 13 વર્ષના હતા ત્યારે 14 વર્ષની કસ્તુરબા સાથે લગ્ન કર્યા હતા. જ્યારે ગાંધીજી 1885માં 15 વર્ષના થયા હતા ત્યારે તેમને દંપતિ સાથે પ્રથમ પુત્ર જન્મ્યો હતો અને તે થોડાક જ દિવસ જીવી શક્યો હતો. ગાંધીજીની 4 સંતાન હતી: હીરાલાલ ગાંધી, મણિલાલ ગાંધી, દેવદાસ ગાંધી અને રામદાસ ગાંધી. ગાંધીજી એક વખત આફ્રિકાથી ભારતીયો પર ફરતા હતા ત્યારે તેઓ ભારતીયો પરને નિર્દોષ દર્શાવવા માંગતા હતા અને તેઓએ ટ્રેનની ફર્સ્ટ ક્લાસ વર્ગની ટિકિટ ધરાવી હતી તો પણ તેમને પ્રથમ વર્ગથી ત્રીજા વર્ગ સુધી જવાની ના પાડી તો તેમને ટ્રેનથી બહાર ફેંકી દેવામાં આવ્યા. નેક્સ્ટ લાઈફ. વિશ્વયુદ્ધમાં બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની કારોબારી સમિતિ અને વ્યક્તિગત સત્યાગ્રહ લડવાના બંધ કરવામાં આવ્યા. જ્યારે 8 ઓગસ્ટ 1942ના રાત્રે હિંદ છોડો આંદોલનના ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા ત્યારે બીજા દિવસે મૌલાના આઝાદ, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે બીજા દિવસે તેમને ગાંધીજીએ સૂત્ર આપ્યું હતું, કરે મિયા મરેંગે. હિંદ છોડો આંદોલન દરમિયાન ઘણી સરકારી શાળા, કોલેજ વગેરેઓને 3.5 માસ સુધી બંધ કરવામાં આવી હતી અને બધાને. ગાંધીજીની ધરપકડ 10મીના સવિનય કાનૂનના ભંગની ચળવળ ભાગરૂપે દાંડી ગામના દરિયા કિનારે જઈને મેથાને કાયદાને ભંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જ્યારે 12મી માર્ચ 1930ના રોજ દાંડી ગામના દરિયા કિનારે જઈને મીઠાને કાયદાને ભંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું ત્યારે તેમને 6:30 કલાકે સૂર્યોદય સમયે તેમને એક ચપટું મીઠું ભાત મળીને કીધું કે મેં નમક કા કાનૂન તોડ દીયા હે અને કહ્યું હતું મેં બ્રિટિશના પાયા પર લૂંટ લગાવી રહ્યો છું. ગાંધીજીની ધરપકડ 10મી માર્ચ 1922ના રોજ કરવામાં આવી હતી અને ગાંધીજીએ 6 વર્ષની જેલની સજા ભોગવી. નેક્સ્ટ લાઈફ. 15મી ઓગસ્ટ 1947ના રોજ જ્યારે સ્વતંત્રતાના સન આવ્યા હતા ત્યારે રાજધાની માટે ગાંધીજી જોઈ ન શક્યા હતા એટલે જવાહરલાલ નહેરુએ વિધાનસભામાં સૌ જાહેર ઘોષિત કરવામાં આવ્યું હતું કે ગાંધીજીને આપણા દેશના રાષ્ટ્રપિતા એટલે કે ભારતના પિતા તરીકે ઓળખ આપી હતી. નેક્સ્ટ લાઈન. ગાંધીજીનું મૃત્યુ 30મી જાન્યુઆરી 1948ના રોજ નાથુરામ મોરચે ગોળી મારીને કરી હતી અને ગાંધીજીના મૃત્યુ સમયે ગાંધીજીના મુખમાંથી ફક્ત એકને એક જ શબ્દ નીકળ્યો હતો કે હે રામ. તો મિત્રો ચાલો આપણે ગાંધીજીને યાદ કરતા ગાંધીજીનું પ્રિય ભજન ગાઈને આપણે મારા
મારા વક્તૃત્વનો અંતિમ અંત કરશે. વૈષ્ણવ જન તો એને કહીએ વેળ પીરાઈ જાણે રે વૈષ્ણવ જન તો. થેન્ક યુ. આ હતા મોહિત. ત્યારબાદ મિત્તલ દિનેશભાઈ ચૌહાણ ફ્રોમ ડીઆરના સ્કૂલ. ત્યારબાદ ભીમસેન બચકાની વાળા સ્કૂલ તૈયાર રહેશે. Public
figures to propagate this campaign, like Sachin Tendulkar, Salman Khan, Baba Ramdev, Priyanka Chopra, the team of Tarak Mehta ka Ulta Chashma, Anil Ambani are the ambassadors of this campaign. Committed Kapil Sharma, Sarvajanik Ganguly, Kiran Bedi, Padma Bacharya, Sonal Mansingha, Ramoji Rao of Ennadu Group are nominated for this campaign. Government gave many services like door-to-door waste vehicle service, bomb app service, and dustbins. Participating in Swachh Bharat Abhiyan is not just a participating in Swachh Bharat Abhiyan is not enough. We should plant trees, don't litter, through wasting dustbins only. Our usage of plastic drawers, plastic distribution is possible. Carry a bag with you whenever you go for shopping. Teach children about cleanliness and sanitization. Separate dry and wastage. Avoid personal transport. If possible, join any NGO working in your towards cleaning the area. At last, we remember our nursery rhymes. Chokku gorma anu, chokku gorma jo, chokku gorma rathme hi maras kochi. Rimjim Sunil Kumar. Tyar baad Hetvi taiyar rahe. Silo ma jare pravachan aapi rahya tha
ઘરિયાળી લીધવી, ત્યારબાદ મને તૈયાર રહેશે બચકાની રસ્તો. પસંદગી એટલા માટે કરવામાં આવી હતી કારણ કે રામકૃષ્ણ પરમહંસનો ત્યાં ઘણી શ્રદ્ધાંજલિ
શ્રદ્ધાંજલિ એટલે કે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો. ઉત્તર વર્ષોથી ધીરુભાઈ છે
પછી એક સાકાર થવા લાગ્યા. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં હવે તેમની ગણાય અદ્વિતીય સફળતાના શિલ્પી તરીકે થવા લાગી. તેમના માટે માન સન્માન ઇનામ અને એવોર્ડની હારમાળા સર્જવા લાગી. તેમને ક્રિએટર ઓફ ધ વેલ્થ, બિઝનેસમેન ઓફ ધ વેલ્થ તરીકે તેમને એક એવોર્ડ આપવામાં આવ્યા હતા. ધીરુભાઈ અંબાણીને ટાઈમ્સ ઇન્ડિયા દ્વારા કરાયેલા એક ખાસ સર્વેમાં ધીરુભાઈને 20મી સદીના 4 શ્રેષ્ઠ વ્યક્તિઓમાં પસંદ કરાયા. 20મી સદીના ક્રિએટર ઓફ ધ વેલ્થ તરીકે પણ ધીરુભાઈની પસંદગી થઈ હતી. ધીરુભાઈને વિશ્વની ટોચની 500 કંપનીઓમાં યાદીમાં સ્થાન મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. દેશની બીજા નંબરની જાહેર ક્ષેત્રની પેટ્રોકેમિકલ્સ કંપની ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડનો કબજો રિલાયન્સે સફળતાપૂર્વક મેળવ્યો હતો. ધીરુભાઈનું અવસાન. ધીરુભાઈનું અવસાન 6 જુલાઈ 2002 રોજ થયું હતું. તો મિત્રો, મને પણ લાગે છે કે તમે ધીરુભાઈની આ સંઘર્ષ કથા જોઈને તમારા દિલ સુધી પહોંચવા પણ તમે તેઓ સંઘર્ષ કરશો. થેન્ક યુ. ત્યારબાદ કરિશ્મા, કરિશ્મા રાના બચકાની વાળા સ્કૂલ, ત્યારબાદ પાર્થ બચકાની વાળા સ્કૂલ તૈયાર રહેશે. નમસ્કાર, ગુડ આફ્ટરનૂન એવરીવન. ત્યારે તે નથુરામ મુળશે નામના વ્યક્તિએ તેમની ભોળીઓથી વિનંતી કરી.
ગાંધીજી વેદાંતના ઉચ્ચાથી તેઓ જમીન પર ધડી પડ્યા. ત્યારબાદ આવશે પાઠ ને ત્યારબાદ કૌશલ બચકાની વાળા સ્કૂલ તૈયાર રહેશે. અભ્યાસ વિશે નિહાળીશું.
ગુજરાત કોલેજથી ઇન્ટર સુધી વિજ્ઞાનની શિક્ષા પૂરી કર્યા બાદ તેઓ ઇન્ડિયન કેબિનેટમાં ભણવા ગયા. 1940માં તેમણે પ્રકૃતિ વિજ્ઞાનમાં ટાઇકોલોજી ડિગ્રી મેળવી. દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થતા તેઓ ભારત પાછા આવ્યા અને ભારતીય વિજ્ઞાન સંસ્થામાં કાર્ય કરવા લાગ્યા. આ સ્લાઇડમાં આપણે તેમના લગ્ન જીવન અને સંતાન વિશે નિહાળીશું. વિક્રમ સારાભાઈના લગ્ન ઈસવીસન 1948માં ભારતીય નૃત્યકારી મોરારીની સાથે અમદાવાદમાં થયા હતા. તેમને બે સંતાન હતા. તેમના પુત્રનું નામ કાર્તિકે અને પુત્રીનું નામ મલ્લિકા હતું. તેમને અંતરિક્ષ તથા સૂર્યમંડળના કેટલાક મુશ્કેલ પ્રશ્નોનો પ્રયોગ દ્વારા નિવારણ લાવવાનો શ્રેય ડોક્ટર વિક્રમ સારાભાઈને મળ્યો છે. ઈસવીસન 1961માં તેઓ પરમાણુ ઉર્જા ઉદ્યોગના સભ્ય બન્યા અને ડોક્ટર ભાભાના મૃત્યુ પછી બધી જવાબદારી તેમના પર આવી ગઈ. ઈસવીસન 1966માં તેઓ ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક યુનિયનના સભ્ય રહ્યા. ઈસવીસન 1968માં તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં યુનેસ્કોના વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ બન્યા. ઈસવીસન 1970માં તેઓ શાંતિ આંતરરાષ્ટ્રીય અનુમંચના 14મી પરિષદના પ્રમુખ બન્યા હતા. આ સ્લાઇડમાં આપણે તેમના દ્વારા થયેલ સ્થાપના વિશે નિહાળીશું. ફિઝિક્સ રિસર્ચ લેબોરેટરી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, કમ્યુનિટી સાયન્સ સેન્ટર, મિરર એકેડેમી ફોર પરફોર્મિંગ આર્ટ્સ, વિક્રમ સારાભાઈ અવકાશ કેન્દ્ર, સ્પેસ એપ્લિકેશન સેન્ટર, યુરેનિયમ કોર્પોરેશન લિમિટેડ અને જાદુગર. હવે તમે જોઈ શકો છો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. નેક્સ્ટ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જે અમદાવાદમાં આવેલ છે. કમ્યુનિટી સાયન્સ સેન્ટર, વિક્રમ સારાભાઈ અવકાશ કેન્દ્ર જે કેરળમાં આવેલ છે, સ્પેસ એપ્લિકેશન સેન્ટર અને જાદુગર. તેમને ભારતના બે મહાન પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. વિક્રમ સારાભાઈ પદ્મભૂષણથી 1966માં અને પદ્મવિભૂષણથી 1972માં સન્માનિત કરવામાં આવ્યા હતા. વિક્રમ સારાભાઈ ખૂબ જ મહાન વ્યક્તિ હતા, પરંતુ કહેવાયું છે કે જે જીવન છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. ડોક્ટર વિક્રમ સારાભાઈનું મૃત્યુ હૃદય હુમલા દ્વારા 30 ડિસેમ્બર 1971ના રોજ ગોવા કેરળમાં થયું હતું. થેન્ક યુ. ત્યારબાદ આવશે ગાયકવાડિયા, ત્યારબાદ ગગનલાલ સિંહ તૈયારી છે પીએનટી ની નાનપુર હસ્તુ. વિવિધ અન્ય યોજનાઓ અને સ્વચ્છતા સાથે થયેલ વિકાસ એમાં આપણે સૌ
માઇક નજીકથી લાગે. Gagan Singh from TNTV Nagpur School. Then after someone assist, please read it. Except for you. Good afternoon, everyone. Today I want to talk about development of Gujarat. What we can say that Gujarat is a developed state. Let's see the journey of Gujarat development. With the definition of development, the systematic use of scientific and technical knowledge to meet a specific objective or requirement is known as development. Now we can see those factors which are responsible for the development of Gujarat: industries, infrastructure, agriculture, education and unemployment, justice. Now we can see those. The first main factor is industry. Now we can see how much Gujarat industry contributing in India in terms of percentage. Textile 18%, diamond 80%, Gujarat city diamond, Gujarat district, Surat is the diamond city of the world, chemical 35%. Second main factor is infrastructure. In USA, after rain, the water will disappear in 5 minutes. In Gujarat, after rain, the road will disappear in 5 minutes. But all those things happened in past. Now Gujarat 85% village have been connectivity to all weather road. Almost 100% of Gujarat village have been connected to electrical grid of 24-hour household and 8-hour of power through Jyoti Gram Yojana. Almost 75% of Gujarat population get water through pipeline connection, whereas on national level it is only 30%. Gujarat has world largest ship breaking yard near Bhavnagar at Kalam, which play major role in Gujarat economy. Gujarat has 2,200 km long gas grid in the country. Third main factor is agriculture. Gujarat is the largest producer of cotton and the main producer of tobacco, cotton and groundnut. The strength of Gujarat agriculture is drip irrigation method, diversified crops, tissue culture and many more. If we compare Gujarat agriculture growth rate, then it is 10.97%, where on national level it is only 4.1%. India's fourth main factor is education. Gujarat is one of the fourth main factor is education of Gujarat. There are total 30 universities in Gujarat. Literacy rate of Gujarat is 79.31%, where on national level it is only 73%. Unemployment rate of Gujarat has least unemployment rate. Gujarat is only 1%, where on national level it is 3.8%. Business of more than 17,000 crore are handled by 2.5 lakh Sakhi Mandals. Justice play a major role in Gujarat development. Lok Adalat was first started in Gujarat. Lok Adalat has solved 61.72 lakh cases at an average price of 35%. Gujarat growth rate is 11%. Gujarat GDP is 12.75 lakh crore. There are 7 pilgrims in Gujarat. This is my last slide of presentation, but that's not in Gujarat developments and over there. Next, Swarmane Asis. ત્યારબાદ દેવર્ષ ગિરીશભાઈ પટેલ તૈયાર રહેશે. ગુડ આફ્ટરનૂન એવરીવન.
मैं आज एक इंसान की बात करने जा रहा हूँ जो इमेजेस बाजार का सीईओ और मालिक बन गया। इमेजेस बाजार इंडिया में सबसे फोटो मार्केटिंग में नंबर वन आती है और इमेजेस बाजार में 1 मिलियन से ज्यादा फोटोग्राफर। आज इमेजेस बाजार का प्राइस 2 करोड़ है और वो लॉन्च हुई थी 2006 में। उसके बाद बिजनेस मोटिवेशन जिसे हम लोग एंटरप्रेन्योर भी कहते हैं एंड और हम जिसकी बात कर रहे हैं वो यूट्यूब पे भी है और वो यूट्यूब पे उसके 4 मिलियन से ज्यादा सब्सक्राइबर है और वो और कोई नहीं संदीप महेश्वरी जी जो पहले कोई पढ़ नहीं पाता था, पहले वो पढ़ नहीं पाते थे से और नहीं ध्यान लगा पाते थे किसी चीज में, लेकिन जब एक दिन वो अपने दोस्तों के साथ वो खड़े थे और बात कर रहे थे, जब संदीप महेश्वरी ने अपने फ्रेंड से कहा कि इसके बाद तू क्या करेगा लाइफ में, तो उसने कहा पढ़ाई खत्म होने के बाद मैं कोई जॉब कर लूंगा। लेकिन उसने बोला पढ़ाई खत्म करने के बाद कोई जॉब कर लूंगा या फिर मेरे पापा का बिजनेस है उसमें मैं आ जाऊंगा। पर संदीप महेश्वरी ने सोचा कि मेरे पास ऐसा कोई जॉब ही नहीं है, मैं पापा कोई बिजनेस ही नहीं करते कि मैं उसमें जाऊँ। उसके बाद संदीप महेश्वरी ने बहुत मेहनत की और उसके बाद उसका एक वर्ल्ड रिकॉर्ड बनाया जो 10,000 फोटो शूट जो उसने सिर्फ 122 मॉडलों के साथ किया था और वो भी सिर्फ 10 घंटे और 45 मिनट के अंदर 2003। और उनका जो यूट्यूब चैनल है उसके ऊपर वो बहुत अच्छे से मोटिवेशन सेशन देता है और वीडियो देता है जिसकी मदद से बहुत लोग अपने पैरों पे खड़े होके कुछ बोल सकते हैं किसी के सामने, ना किसी के सामने डरते हैं। और बहुत लोगों ने आज उनके वीडियोस देख के हमारे सामने आपके सामने खड़े हुए हैं। और बिजनेस मोटिवेशन जो संदीप महेश्वरी ने दिया 2013 में, जब संदीप महेश्वरी ने इंडिया को बोला था क्रिएटिव एंटरप्रेन्योर तब उनको अवार्ड से सम्मानित भी किया गया था और वर्ल्ड में बिजनेस मोटिवेशन के जरिए उनको बहुत माना जाता है। और इनका ये एक थॉट है जो मुझे बहुत अच्छा लगता है, काश आपको भी अच्छा लगे। इट इज योर टाइम टू शाइन, ये मेरा भी टाइम है, मैं भी आपके सामने शाइन कर रहा हूँ। थैंक यू टू एवरीवन, क्रिश भाई तैयार है। Good morning, friends. My name is Patel Devas and I am from Moni. Devas, please, inside. I am born here. From Moni International School, and today's subject is the Wonder Man Narendra Modi. इतिहास एक ऐसी व्यक्ति ने याद रखा चाहिए कि जेने नवी पीढ़ी ओपन लाई हो, कि जेने कारण समाज वेद ऊंचो उचकायो हो, अने जे अन्य ने माटे जीव्या हो, अने ये बात विशिष्ट व्यक्ति विषय जी हाँ दोस्तों, अने ये बात विशिष्ट व्यक्ति विषय आज हम बात करवा जा रहे हैं, जेनु नाम छे नरेंद्र मोदी। नरेंद्र मोदी का जन्म 17 सितंबर 1950 ना रोज मध्यम वर्गीय कुटुंब में वडनगर खाते थे અને તેમનું ગુલામનું નામ એન્ડી હતું અને આપણે તેના વિશે એક વાત તો જાણીએ છીએ કે તેઓ ચા વેચતા હતા, પરંતુ તેઓ ચા વેચતા હતા તેના વિશે એક વાત વાયરલ થઈ છે અને તે વાત એ હતી કે તેઓ ચા વેચતા હતા ત્યારે વડનગરનું રેલવે સ્ટેશન બન્યું હતું। વડનગરનું રેલવે સ્ટેશન તે 1973 માં બન્યું હતું જ્યારે નરેન્દ્ર મોદી 20 વર્ષની વયે પોતાનું ઘર છોડીને ચાલ્યા ગયા હતા।
તો નરેન્દ્ર મોદી જે આ વેચી ગયા અને તે પ્રશ્નનો જવાબ પણ આજે હું તમને આપવા ઈચ્છું છું. તે પ્રશ્નનો જવાબ આપણને એક રેલવે લાઇનની વેબસાઇટ પરથી મળે છે, જે છે પશ્ચિમી રેલવે વેબસાઇટ. ત્યાં જણાવવામાં આવે છે કે જયારે નરેન્દ્ર મોદી નાના હતા, જે તેમની ઉંમર 5-20 વર્ષની હતી, ત્યારે ત્યાં મહેસાણાથી ભાવનગર વચ્ચે માત્ર એક રેલવે લાઇન હતી અને મોદીજી ત્યાં ચા વેચતા હતા. અને મોદીજી પોતાના ચા વેચવાની સાથે સાથે પોતાનો અભ્યાસ પણ કરતા હતા. તેઓએ વડનગરની પ્રાથમિક કુમાર શાળામાં અને બીએ હાઈસ્કૂલમાં પોતાનું શિક્ષણ મેળવ્યું હતું. નરેન્દ્ર મોદીએ નાની ઉંમરે ગૃહત્યાગ કર્યો હતો અને તે વાતે પણ આપણે માહિતગાર છે, પરંતુ તે વાતની ખબર નહીં હોય કે તે હિમાલયમાં આવ્યા હતા. તે હિમાલયમાં રામકૃષ્ણ પરમહંસના બિરુદ મઠમાં પણ રહી ચૂક્યા છે અને તેઓએ ત્યાં સંન્યાસ પણ લીધો હતો. નરેન્દ્ર મોદીએ જયારે ઇન્દિરા ગાંધીએ કટોકટી સર્જી ત્યારે નરેન્દ્ર મોદી ભૂગર્ભમાં જતા રહ્યા હતા અને તેઓ સંદર્ભમાં ગુજરાત નામનું એક પ્રખ્યાત પુસ્તક લખ્યું હતું, જેની પ્રખ્યાતતા આજે આપણે સમજ પર જ હોવી જોઈએ. પરંતુ આપણે તે વાત જાણતા નથી કે નરેન્દ્ર મોદીએ આ પુસ્તક લખ્યું છે. નરેન્દ્ર મોદીએ રાજકારણ છે, તેઓ સૌથી પ્રથમ મહાસચિવ બન્યા, ત્યારબાદ બીજી વખત મુખ્યમંત્રી બનાવાયા અને 1912 તેઓ બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ તેઓ રાષ્ટ્રપતિ ભવન ખાતે 2014 રોજ વડાપ્રધાનના શપથ લીધા હતા. તેઓ ભારતના એવા પહેલા વડાપ્રધાન હતા કે જે આઝાદી પછી જન્મ્યા હતા અને તેઓએ પોતાના વડાપ્રધાન પદે આવ્યા પછી સૌના હિત માટે તેઓએ 1000 અને 500ની નોટોને રદ કરી હતી અને તેઓએ જીએસટીનો કાયદો પણ અમલમાં લાવ્યો હતો. નરેન્દ્ર મોદીને કેટલા સન્માન મળે તેના વિશે આપણે જાણીએ. નરેન્દ્ર મોદીને 30 જાન્યુઆરી 2006 રોજ ઇન્ડિયા ટુડે દ્વારા સન્માનિત કરવામાં આવ્યો. ત્યારબાદ પુણેમાં ગુજરાતી બંધુ કમ્પ્યુટર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા અને તેઓને શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે ઇન્ડિયા ટુડે દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યો છે. અને અંતે નરેન્દ્ર મોદીના જીવનમાંથી શું શીખવાયા છે તેના વિશે હું તમને કહું. નરેન્દ્ર મોદી એક 67 વર્ષના યુવાન કહી શકાય તેવા છે, કારણ કે તેઓ 3-4 કલાક નિદ્રા લઈને પણ તેઓ આપણા દેશને ચલાવે છે, જ્યારે આપણા જે યુવાન પણ 12 કલાક અથવા 7-8 કલાક ની ઊંઘ લઈને પણ દેશને ચલાવતા નથી. તેથી અંતે હું નરેન્દ્ર મોદી વિશે પંક્તિ કહેવા ઈચ્છું છું. મિત્ર, યુવાની ખુમારી જાણો તો યુવાની ખુમારી બતાવો તો માનીએ, રડતી આ સંસ્કૃતિને હસાવો તો માનીએ, અહિંસાને નામે અન્યાય તો નહીં કરશો પણ નરેન્દ્ર મોદીની જેમ વિકાસ કરો તો માનીએ, નરેન્દ્ર મોદીની જેમ વિકાસ કરો તો માનીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત. હવે આવશે ક્રેશ પટેલ, ત્યારબાદ ભાર્ગવ ગોધારે રેડી રહેશે. તેઓ
વર્ષે ભાર્ગવ પટેલ Thank you.
आप इन्हें गीतकार कहें या फिर डायलॉग राइटर, कहानीकार कहें या फिर फिल्म निर्देशक। संपूर्ण से कालरा यानी कि हमारे गुलजार साहब, जन्म 18 अगस्त 1936, पिता का नाम मकर सिंह कालरा, माता का नाम सुजानपुर, जन्म स्थल दीनागांव, व्यवसाय निर्देशक, गीतकार, कवि, निर्माता, पत्रकार। जीवन गुलजार का जन्म 18 अगस्त 1936 भारत के जेलम जिला पंजाब के दीनागांव में जो पाकिस्तान में है। गुलजार साहब अपने पिता की दूसरी पत्नी की इकलौती संतान है। 1947 भारत पाकिस्तान के बंटवारे के दौरान गुलजार साहब मुंबई चले आए। नेक्स्ट हैरान करने वाली बात ये है कि गुलजार साहब पहले दिल्ली में कार मैकेनिक का काम करते थे। गुलजार साहब को पढ़ने लिखने का बहुत शौक था। इस दरमियान उन्होंने कई सारे लेखकों को पढ़ा और इस बीच उनकी मुलाकात कई सारे लेखकों और कलाकारों से हुई। इस बीच एक दोस्त उनको लेजेंडरी फिल्म मेकर विमल राय के पास ले गए। तब विमल राय ने यह फैसला किया कि एचडी बर्मन की धुन पर गुलजार साहब गाना लिखे। उन्होंने अपना पहला गाना लिखा भी, मोरा थोरा अंग ले ले। बंदी फिल्म का यह गाना बहुत पसंद भी किया गया। विमल राय ने कहा, मैं नहीं चाहता कि तुम्हारे जैसा कलाकार कोई शोर मचाते हुए कार गैरेज में काम करे। तुम्हारे अंदर हुनर है जो तुमने पहले गाने में ही साबित कर दिया। रुचिता ने गुलजार साहब को बेहतर गीतकार ही नहीं बल्कि डायलॉग राइटर भी कहा। गुलजार साहब ने फिल्म नमक भरा और आनंद में डायलॉग भी लिखे। जो आज भी लोगों की सुबह पर है। गुलजार एक ऐसे लेखक हैं जिन्होंने सभी मिट्टी से अपना न्याता जमा है, चाहे वो अपना मुगली वाला गाना ही हो जिसमें जिक्र आता है, जंगल जंगल पर बात चली है पता चला है जल्दी पहन के फूल मिला है, या फिर मिर्जा गालिब पर बनी टेलीविजन सीरियल, दोनों ही रूप में गुलजार अपने बतौर गीतकार गुलजार साहब बड़े बेसिक कैरेक्टर के साथ काम किया, चाहे वो एस डी बर्मन रहे या शैलेश चौधरी या चाहे वो आर डी बर्मन रहे। बदलते समय के वस्तु के आते संगीतकार ए आर रहमान और विशाल भट्ट सभी के साथ गुलजार साहब का काम सराया गया। चलचित्र सूचना गुलजार ने बतौर निर्देशक अपना सफर 1971 में अपने शुरू किया। 1972 में आए संजीव कुमार और जया भादुरी अभिनीत फिल्म कोशिश, जो एक भूखे बहने दंपति के जीवन पर आधारित कहानी थी, ने आलोचकों को हैरान कर दिया। पुरस्कार और सम्मान फिल्म फेयर पुरस्कार साहित्य अकादमी पुरस्कार 2002 सर्वश्रेष्ठ साहित्यकार कृति पुरस्कार और सम्मान पद्मभूषण 2002 और ऑस्कर पुरस्कार 2009 सर्वश्रेष्ठ मौलिक गीत जय हो, गैरी पुरस्कार 2010 सर्वश्रेष्ठ गीत जय हो, दादा साहब फाल्के 2003 भारतीय सिनेमा में आजीवन योगदान। भारतीय सिनेमा में ऐसी बहुत कम हस्तियां हैं जिन्होंने ब्लैक और व्हाइट दर्शित और अपना तक दबदबा बनाए रखा। गुलजार साहब के हर पल में सभी का दिल जीता है, चाहे वो छोटा पर्दा हो या फिर मन का असीम पर्दा हो, पर्दे पर इनकी दास्तानें ही घर कर गड़ा है। भारतीय सिनेमा के ऐसे इतिहास में उनका नाम बड़े अभिनंदन से लिया जाए। दर्शित त्यार बाद श्रीधर तैयार है। बीजी गुजरा
Good morning, my dear friends and investors. મારો આજનો ટોપિક છે સ્વચ્છતા કેમ પર હોતા. કોઈ કે સાચું કહ્યું છે કે અપી સ્વર્ણમય લંકા અને લક્ષ્મણ રોચતે જન્ની જન્મભૂમિ સ્વર્ગા દબી ગઈ હશે, અર્થાત માતા અને માતૃભૂમિ સ્વર્ગથી પણ ચઢિયાતી છે. આ માતૃભૂમિ સ્વર્ગ અને સુંદર ત્યારે જ છે જ્યારે તે સ્વચ્છ છે. માટે આપણે સૌને સ્વચ્છતા રાખવી જ પડશે. સ્વચ્છતા એ ઈશ્વરનું બીજું રૂપ છે. ઈશ્વર તો પછી બીજું સ્થાન સ્વચ્છતાનું છે. આપણા નરેન્દ્ર મોદીએ જેમને મહાત્મા ગાંધીના જન્મદિવસ 2 ઓક્ટોબર 2014 ના ગાંધી જયંતિ આ દિવસે સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી તે પર્સનલ હાઇજીન સ્વચ્છ માર્ગ માટે સ્વચ્છ શરીર અનિવાર્ય છે. શરીરની સાથે સાથે વસ્ત્ર અને ખોરાકની અનિવાર્યતા પણ આરોગ્ય માટે અનિવાર્ય છે. આપણે ઇન્ડિયાના ક્લીનનેસ માટે એમ કરવો જોઈએ. આપણે આપણા ઘર, શેરી ઉપરાંત રેલવે સ્ટેશન, હોસ્પિટલ, સ્કૂલ, ગાર્ડન વગેરેને પણ સ્વચ્છ રાખવા જોઈએ અને બીજાને પણ આગ્રહ કરવો જોઈએ. વિઝન ઓફ સ્વચ્છ ભારત. આપણા દેશમાં વધી રહેલો ગુનાખોરીનું પ્રમાણ, ચોરી, લૂંટફાટ, ગરીબી, બેકારી, અજ્ઞાનતા વગેરેનું પ્રમાણ ઓછું કરવું જોઈએ. બેટી બચાવો બેટી પઢાઓના ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રતિબંધો તોડવા જોઈએ. રાઇટ ફોર અવર હેરિટેજ. આપણો સાંસ્કૃતિક વારસો જાળવી રાખવા માટે ખૂબ પ્રયત્ન કરવા જોઈએ. નિગ્લેક્શન ઓફ સ્વચ્છતા. આપણા દેશમાં સ્વચ્છતાની ઉપેક્ષા કરવામાં આવે છે. લોકો ખુલ્લામાં હસતે જાય છે, નદીના પાણીમાં ઢોળિયા નવડાવે છે, હવા પાણી એ બધા પ્રદૂષિત કરે છે, કારખાનાનું ગંદુ પાણી નદીમાં છોડવામાં આવે છે. આપણે બધાએ એક દિવસ પ્રાર્થના કરતા કહેવું પડશે કે હવા, પાણી અને જમીનની આ ગંદકીથી મારું રક્ષણ કરો હે દયાળુ પ્રભુ. વાય ટુ નીડ સ્વચ્છ ભારત. આપણા દેશમાં ગંદકી જોવા મળે છે અને તેને કારણે અસંખ્ય ઝેરી રોગો થાય છે, જેમ કે કોલેરા. મોદી સાહેબે 9 નોટેબલ વ્યક્તિઓને સ્વચ્છ ભારત અભિયાનનું મિશન આગળ વધારવા માટે ચૂઝ કર્યા. આ સ્વચ્છતાનો ગ્રાફ છે, તેમાં તમે જોઈ શકો છો કે ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ વગેરે જેવા રાજ્યોની આગળ પડતો સ્થાન છે, જ્યારે વેસ્ટ બેંગોલમાં ખૂબ જ સ્વચ્છતાનો ઉપેક્ષા થતી જોવા મળે છે. ગુજરાત તેમાં 9મા સ્થાને છે. કન્ક્લુઝન. શું સ્વચ્છતા રાખવાની જિમ્મેદારી માત્ર કર્મચારીઓની છે, આપણા નાગરિકોની નથી? એઝ અ રિસ્પોન્સિબલ સિટીઝન ઇટ્સ અવર ડ્યુટી ટુ કીપ ઇન્ડિયા ક્લીન એન્ડ બ્યુટીફુલ. થેન્ક યુ. Thank you.
ભગવાન કૃષ્ણએ ગોકુળમાં રહીને ઘણી બાળ લીલા કરી હતી અને દરેક ગોકુળવાસીના મનને જીતી લીધા હતા અને તે મુજબ તેમના ઘણા નામ પડ્યા હતા જેવું કે ગોપાલ, માખણચોર, યશોદાનંદન, દામોદર, મોહન, ગિરિધર, બંસીધર વગેરે. ભગવાન વિષ્ણુએ ધરતી પર વધી ગયેલ અધર્મને દૂર કરવા માટે કૃષ્ણ અવતાર ધારણ કર્યો હતો અને તે જ માટે તેમણે ઘણા રાક્ષસોનો વધ કર્યો જેમાં તેમના મામા કંસ, અગ્રસુર, બકાસુર, કાળીમાં વગેરે મુખ્ય હતા. ભગવાન કૃષ્ણએ વૃંદાવનમાં ગોપીઓ અને રાધા સાથે રાસલીલા કરી હતી અને ગોપીઓને થેલી બનાવી હતી. અભ્યાસ. ભગવાન કૃષ્ણએ અભ્યાસ માટે ઋષિ સાંદિપરીને પોતાના ગુરુ પસંદ કર્યા હતા અને અભ્યાસ દરમિયાન બ્રાહ્મણકુળમાં જન્મે સુદામા તેમના ગૃઢ મિત્ર બન્યા હતા. ભગવાન કૃષ્ણએ વિશ્વકર્મા સાથે મળીને ગુજરાતમાં દ્વારકા નગરી સ્થાપી હતી અને ત્યારબાદ ત્યાં સ્થાયી થયા હતા. આ દ્વારકામાં આવેલ ભગવાન દ્વારકાધીશનું મંદિર છે. ભગવાન કૃષ્ણના જીવન દરમિયાન તેમના ઘણા મિત્રો હતા પરંતુ તેમાં અર્જુન, દ્રૌપદી અને સુદામા મુખ્ય હતા અને તેમને જરૂર પડે ભગવાને મદદ કરી હતી અને તેમને મુસીબતમાંથી ઉગાર્યા હતા. મહાભારત એ અધર્મ પર ધર્મની જીત માટેનું યુદ્ધ છે અને આ યુદ્ધમાં ભગવાન કૃષ્ણ પાંડવોના પક્ષે નિશસ્ત્ર રહીને તેમને માર્ગદર્શન આપ્યું હતું અને વિશેષ કરીને તેઓ અર્જુનના રથના સાથી બન્યા હતા. આ સમય દરમિયાન ભગવાન કૃષ્ણએ માનવ જાતને પવિત્ર ગ્રંથ એવો શ્રીમદ ભગવદ્ ગીતાની ભેટ આપી હતી. Number first one is education.
In our state, there is literate people and illiterate people. The total literacy rate of Gujarat is 78%. Out of it, male literacy is 85.80% and female literacy is 69.70%. In order to improve the education infrastructure of the state, government of Gujarat has invested US dollar more than 3,000 million to under planned and non-planned expenditure for the education depot, for the education center. When Sri Narendra Modi was our chief minister, he started some educational schemes like Kanya Kedavi Mahotsav, Vidyalay Lakshmi Yojana, school health checkup program, teacher training program, common entrance test for admission. The second and an important part of the development of Gujarat is infrastructure. The first point which it covers is major industry. Although the per capita consumption of electricity is very high in Gujarat, if we compare to other regions, the state itself produces power. The present generating capacity of Gujarat is approximately 9,000 megawatts, and it is said that it can be doubled in after 5 years up to 520,000 megawatts, and after 5 years it will be known as power surplus state. Poles. The state encompasses 1600 km long coastline, which is having 40 minor ports and 18 major ports. South Gujarat is having 30 ports. Savarashtra is having 23 ports. Kutch is having 4 ports, and Kandla is having 1 major port. Now we will talk about roads. The total length of road of Gujarat is 74,000 approximately, which will not include municipal roads. It covers 96.14% of surface road, which include national highways, state highways, major district roads, and other district roads. Railways. The total length of railway lines in the state is approximately 5,188 km, which comprises of broad carriage, meter carriage, and narrow carriage. It is also said that it is the highest developing railways in the world. Airport. Gujarat has fairly extensive network of airports and airfields. It is having 12 domestic airports and 1 international airport. The highest in any state of India. Ahmedabad is connected with the major national and international cities. Technology. Now we will further talk about technology, which we have very much knowledge about. The Indian Railways has signed a contract pledging investment of rupees 67 crore for the Ahmedabad bullet train. It is also Gujarat government has fixed the CCTV cameras for the road safety measures. Gujarat has started an underground parking system, which is very much helpful in the government in the development of Gujarat. The central government has started a plan for medical health park, which will be soon completed by our government. Now, healthcare. Here is a flowchart of state medical infrastructure. We are having 19 medical colleges, 300 sub-district hospitals, 125 mobile health units, etc. are here. It is divided into 4 important parts: medical, dental, physiotherapy, and nursing. In medical, we are having 19 institutions of 2,930 seats, and in dental, we are having 8 institutions with 1,240 seats. Thank you. હવે આવશે સની ગેટિયા સની સંજયભાઈ ગેટિયા ફ્રોમ એમબીએસ ઇંગ્લિશ મીડિયમ હાઈ સ્કૂલ. હી ઇઝ અ લાસ્ટ કોમ્પિટિટર ઓફ ધ સેકન્ડરી પીપીટી પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન કોમ્પિટિશન. मैं सनी गेटिया
इस मौके पर मैं सनी गेटिया एमबीएस इंग्लिश मीडियम हाई स्कूल का विद्यार्थी स्कूपा विशेष व्यक्ति पर पीपीटी प्रस्तुत करने जा रहा हूं। विशेष व्यक्ति हमारी भूमि में ऐसे महान पुरुषों का जन्मस्थली कर्मस्थली रही है जिन्होंने अपनी कार्यशैली से न केवल समाज जनमानस को प्रेरणा दी वरन अपने व्यक्तित्व एवं कार्यो का प्रकाश भारतवर्ष में ही नहीं विश्व भर में फैलाया। ऐसे महान राष्ट्रवादी नायक थे राष्ट्रपति महात्मा गांधी। एक विशेष व्यक्तित्व हमें कैसे प्रभावित करता है? एक अच्छे सेवक अपने विचारों का व्यक्तित्व करने व्यक्त करने का तरीका बुद्धिहीनता आत्मसम्मान जिम्मेदारी बॉडी लैंग्वेज विश्वनीयता। तो क्या विशेष व्यक्तित्व महत्वपूर्ण है? व्यक्ति के लिए दूसरों से बातचीत करना जरूरी है। यह हमें बात को सार्वजनिक रूप के सामने रखने में मदद करता है। उदाहरण के लिए कई स्थानों पर इस्तेमाल किया जा सकता है। गांधी जी संस्कार के सबसे बड़े प्रसिद्ध व्यक्ति। गांधी जी का व्यक्तित्व गांधी जी संस्कारों में पहले बड़े गांधी जी को वहां की पाश्चात्य सभ्यता से सामान्य करने में काफी कठिनाई हुई। उन्होंने पाश्चात्य सभ्यता का अनुकरण करके भी देखा किंतु जीत उनके पारिवारिक संस्कारों की ही हुई। गांधी जी सत्य और अहिंसा को जीवन में सार्थक महत्व देते हैं। सत्याग्रह और असहयोग द्वारा उन्हें अंग्रेजों का मुकाबला किया। गांधी जी का शिक्षा दर्शन बहुत ही व्यापक था। वे शिक्षा को व्यक्ति के शारीरिक मानसिक आध्यात्मिक विकास की प्रक्रिया और उद्देश्य मानते थे। सन 1991 में वे वरिष्ठ होकर भारत लौटे। इस दौरान गांधी जी को दादा अब्दुल्ला एम अब्दुल्ला नामक मुस्लिम व्यापारिक संस्थाओं को मुकदमे के सिलसिले में दक्षिण अफ्रीका जाना पड़ा। या उन्हें शारीरिक श्रम वे सामाजिक न्याय को विशेष महत्व देते हैं। वे प्रजातांत्रिक राज्य को कल्याणकारी राज्य मानते हैं। 1931 से 1940 तक विभिन्न आंदोलन में सजा भुगत चुके गांधी ने द्वितीय विश्व युद्ध के बाद अंग्रेज सरकार की वादा खिलाफी के विरुद्ध में 1942 में करो या मरो तथा अंग्रेजों को भारत छोड़कर आंदोलन छेड़ दिया जिसका इतना अधिक देशव्यापी प्रभाव पड़ा कि सारे भारतवासी इस आंदोलन में कूद पड़े। अंततः अंग्रेज को भारत छोड़कर जाना पड़ा। 15 अगस्त 1947 को देश स्वतंत्र हो गया। देश को विकास एवं आजादी के राह पर खड़ा करने एवं मानवता का नई दिशा देने वाले प्यारे बापू सांप्रदायिक के घोर विरोधी थे। 20 जनवरी 1948 को राष्ट्र के इस महान मानव को प्रथम सभा में जाते हुए नथुराम गोडसे नामक एक युवक ने गोली मार दी। गांधी जी मरकर भी अमर हो गए। धन्यवाद। અહીં આપણે સેકન્ડરી સેક્શનની પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની સ્પર્ધા પૂર્ણ થાય છે. દરેશ સરને વિનંતી કરીશ કે આગામી પ્રોસેસ. થેન્ક યુ વેરી મચ દોસ્તો. અમે સાપ્તાહિક આપના સમયની જાતે સેકન્ડરી હાયર સેકન્ડરી સ્કૂલની આ અધ્યક્ષ પૂરી થાય છે. ત્રણ વિષયો પર
5 minutes of presentation ago. We are happy, more than happy. Both super presentations with the other day and the name of the Google. Our entire team is living by Kaswala and Afni Samakshar, Azad Thayne, Emu Parina, Goshit Karama, the Vinatikar issue. Jim Yati, Vijeta Banache, Tempama. 13th of February, Masura Kendi Rajana, the US State, the US of Bokor and Rarti Chan, Karakarama, Gandhi Sruti Governor, they will be with us, Emu, in afternoon, they were to share, they might have trophies and a cash prizes for Mapi. તે દિવસે વિજેતાઓને આમંત્રણ આપવો ઇનામ લેવો માત્ર આપનો આઈ કાર્ડ સાથે લાવવાનો ભૂલશો નહીં. ઓવર ટુ દિલીપભાઈ ઘાસવાળા ફોટો રીસે. તમામ સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન. જેઓ જીત્યા છે તે પણ અને જેઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે તે પણ પ્રાથમિક વિભાગના પરિણામ જાહેર કરતી વખતે મેં આપણે લોકોને જણાવ્યું હતું, માર્ગદર્શન આપ્યું હતું, એટલે હવે હું વધુ સમય નહીં લેતા સીધા પરિણામ પર આવીશ. સૌ પ્રથમ જાહેર કરીશ પ્રોત્સાહન, એમાં કોઈ પણ ગ્રાઉન્ડ નથી. સૌ પ્રથમ આવશે પ્રિયમ, પ્રિયમ શાહ. ત્યારબાદ આવશે શ્રીધર જોશી, ગુજરાત પર કરેલું બેટા દિસ વે. ત્યારબાદ હની હની પટેલ, ધીરુભાઈ અંબાણી પર કરેલું. ત્યારબાદ મોહિત પાટીલ, હવે આવશે તૃતીય, દ્વિતીય અને પ્રથમ. તો થર્ડ પ્રાઇઝ જાય છે નીતિશ બહેરા, ગગન લાલસિંહ, ગુજરાત નું એમણે પ્રેઝન્ટેશન કર્યું હતું. ગગન લાલસિંહ અને દ્વિતીય ઇનામ આજે ના વિજેતા પ્રથમ ક્રમાંકે સોનલ કરવી, અને ભદ્રેશ શાહ પ્રાયોજિત માધ્યમિક વિભાગની પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના વિજેતાઓ આપ મળી રહ્યા છો. અને હવે હું નરેશભાઈ કાપડિયા એમની પ્રસન્નતા વ્યક્ત કરવા માટે That was a great presentation, mainly on Narendra Modi naturally. Chukramar and one of the people of Rao said, Abra Deshkar and one of the people of Rao said, Kya Rao said, but it varied from Gujarat side to state of Gujarat to Sri Krishna also. Chukramar book, imaginatively banayu che, technologically for an akut saras udyog karo. All winners are congratulated and એમને વિનંતી છે કે 13 ફેબ્રુઆરીએ પારિતોષિક વિતરણ સમારોહમાં ગાંધી સ્મૃતિ ભવન પર 13 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીમાં રજાનો દિવસ છે. બપોરે 3:00 થી 6 દરમિયાનમાં આપના આઈ કાર્ડ સાથે આપ જરૂરથી આવજો. થેન્ક યુ વેરી મચ ફ્રોમ સ્કોપા કોલેજ, માર્ગે હોલ સ્ટેટ. દોસ્તો આપ એને
યુટ્યુબ પર જોઈ રહ્યા છો અને જોઈને આપે એના માટે કોમેન્ટ્સ કરી છે, એના માટે જે લાઇકિંગ કર્યું છે એ બધા તમે આભારી છે. તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને તમામ કાર્યક્રમો કે એના નોટિફિકેશન્સ પણ મેળવી શકો છો. ફરીથી તમામ વિજેતાઓને અભિનંદન. સૂન આફ્ટર ધીસ યુ શુડ બી ઇન ધ ઇન્ટર કોલેજ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કન્ટેસ્ટ. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ.